पवित्र श्रावण मासनो प्रारंभ थई चुक्यो छे। अनेक जग्याए लोको मंदिरमां दर्शनार्थ माटे भीड़ उमटी पड़ी छे। साथे ज आ भारतीय सनातन हिंदू संस्कृतिमां श्रावण मासनुं विशेष महत्व रहेलुं छे। कालीबाग स्थित जोगणी माताનું મંદિર આવ્યું છે। જોગણી માતાના મંદિરમાં એક શરમજનક ઘટના કહી શકાય તે ઘટી છે। જોગણી માતાના મંદિરમાં ડ્રેનેજના પાણી ઉભરા છે। મંદિર જ્યાં ભગવાનનો વાસ હોય, જ્યાં પવિત્રતા જાળવવી જોઈએ, જ્યાં સ્વચ્છતા રાખવી જોઈએ, જ્યાં સુવિધા રાખવી જોઈએ, એ જગ્યા ડ્રેનેજના પાણી ઉભરાય અને લોકો ત્યાં દર્શન કરવા જાય તેઓને હાલાકી પડે એટલે એક શરમજનક ઘટના કહી શકાવાય। વડોદરા શહેરના કાલીબાગ વિસ્તારમાં જોગણી માતાના મંદિરમાં ગટરનું એટલે કે ડ્રેનેજનું પાણી ભરાઈ આવ્યું છે। સ્પાર્ક ટુડે ન્યૂઝના સંવાદદાતા રિપોર્ટરો ત્યાં પહોંચી ગયા છે। વિઝ્યુઅલ લીધા એટલે તંત્ર દોડતું થયું, એ સ્વાભાવિક બાબત છે। તંત્ર દોડતું થતાં જ સામાજિક કાર્યકર્તા કમલેશભાઈ પરમાર દ્વારા જ સ્પાર્ક ટુડે ન્યૂઝનો આભાર પણ માનવામાં આવ્યો છે। સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી જ આ જે તંત્ર દોડતું થયું હોય ત્યારે આ મંદિરનું જે ડ્રેનેજના પાણી ભરા છે તે સાફ સફાઈ કરવામાં આવી રહ્યા છે। વડોદરા શહેરમાં આવેલ જે કારેલીબાગ જોગણી માતાના મંદિરે ગઈકાલે જે કહેવાય છે કે અહીંયા આગળ ડ્રેનેજના મળમૂત્રવાળા પ્રદૂષિત પાણી જે ઉભરાઈ રહ્યા હતા ત્યારે અમે જે અલ્ટિમેટમ પણ આ લીધું, સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝનું જે લાઈવ પ્રસારિત થયું ત્યારબાદ જે તંત્ર સફાળું જાગ્યું હતું અને તંત્ર દ્વારા જે હાલમાં જે કહેવાય છે કે સાફ સફાઈ કરવામાં આવી છે તે બદલ વડોદરા કોર્પોરેશનનો ખૂબ ખૂબ આભાર માનું છું, સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। અને આ જે સાફ સફાઈ માટે અમે કોર્પોરેશનમાં જે કહેવાય છે કે એક અલ્ટિમેટમ આપી હતી કે જો અહીંયા આગળ સાફ સફાઈ નહીં થાય તો અમે આ જે મળમૂત્રવાળું પ્રદૂષિત પાણી કોર્પોરેશન કચેરીમાં છાંટવામાં આવશે એવી પણ અમે જાહેરાત કરી હતી। ત્યારબાદ જે કહેવાય છે કે સ્થાનિક જે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે સાફ સફાઈ કરવામાં આવી છે તે બદલ વડોદરા કોર્પોરેશનનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું, સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું।